નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી મળી રહ્યા છે. થરાદના ખેંગારપુરા ગામના હિમાલય ફીડરમાં લાઇટના ધાંધિયા જોવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેંગારપુરાના ખેડૂતો જે જગતનો તાત છે તે પહોંચ્યો અત્યારે યુજીવીસીએલ કચેરી અને બનાસકાંઠા થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ચાલતા 11 કેવી હિમાલય ફીડરમાં પૂરતો પાવર મળતો નથી. 8 કલાક પાવર ટાઈમની અંદર અંદાજિત 30 ટ્રીપ આવે છે. આમ વારંવાર ટ્રીપ આવતા પાવર આવે છે અને જતો રહે છે. આમ પાવરની આ અનિયમિતતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાં બોર ચાલુ કરીને ખેડૂતો ખેતરમાં પહોંચે છે ત્યારે પાવર કટ થઈ જાય છે. જો કે આ સમસ્યા યથાવત રહેતા આજે પીડિત ખેડૂતો અને તેનો નિકાલ કરવા રજૂઆત કરી હતી અને જો સમસ્યાનો હલ નહીં આવે તો આ વિસ્તારમાં ખેડૂતોના બોરમાં ચાલતી મોટરો બળવાની સંભાવનાઓ છે અને જો આવું થશે તો તેની અંગત જવાબદારી વિદ્યુત બોર્ડની રહેશે તેવું ખેડૂતોએ ચીમકી આપી. હિમાલય ફિન્ડરની અંદર ખેડૂતોને વારંવાર ટ્રીપમ ટ્રીપ લાઇટો થવાના કારણથી પૂરતો પાવર ન મળતી બધા ખેડૂતો અમારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારા ખેડૂતોને એક જ એવી રજૂઆત છે કે તો આની અંદરથી ડાયવર્ટ થાય છે થોડાક અમુક કૂવાઓ કે બીજા ફિલ્ટરમાં ડાયવર્ટ કરી નાખો અને અમને પૂરતો પાવર મળે એ માટે અમારે આજે સાહેબને રજૂઆત કરી છે અને અમે આવેદન આપેલો છે. અમારી એક જ માગ છે કે આવી શિયાળાની રવિ સિઝનની અંદર પૂરી ટાઈપ લાઇટ મળતી નથી, ટ્રીપમ ટ્રીપા થાય છે એના કારણથી અમને બહુ નુકસાન થાય છે અને ખેડૂતોને મોટરો બળી જાય છે. એના માટે અમારે રજૂઆત કરી છે સાહેબની. અમારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે અમારી રજૂઆતને પૂર્ણ કરે. 8 કલાક લાઇટ પૂર્ણ આપે તેમ છે, કેટલા વેન કાપે? 8 કલાકની લાઇટમાં ઓછામાં ઓછી 20-25 ટીપા દે છે અને ટ્રીપો આવવાના કરતી પૂરતો પાવર જ નથી મળતો. 10 મિનિટ ઉપર લાઇટ દેડતી. હા, 10 મિનિટ લાઇટ હેઠળ મડ ઓન ફુવારો ચાલુ કરીએ અને મડ ચાલુ કરીએ અને તંત્ર ડીપ થઈ જાય છે અને મોટરોને પણ પ્રોબ્લેમ થાય છે. આના કારણથી આજે અમે 50 ખેડૂતો આવી અને સાહેબને આવેદન આપ્યું છે. અમને સાહેબની ઉપર વિશ્વાસ છે તાત્કાલિક ધોરણે અમારું કામ પૂર્ણ કરે.